કોરાડના સંવર્ધન માટે મહિલા ઉદ્યોગપતિએ 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. રોશની નાદર HCL કોર્પોરેશનના CEO છે. 54,850 કરોડની સંપત્તિ સાથે તે વર્ષ 2020ના ભારતના સૌથી અમીર મહિલા ઉદ્યોગપતિ તરીકે જાહેર થયા છે. ભારતના પ્રાકૃતિક વૈવિધ્ય અને વન્યજીવ સંપદાના જતન અને સંવર્ધન માટે તેઓ ખૂબ ચિંતિત છે. તેમણે સ્થાપેલા ધ હેબિટેટ્સ ટ્રસ્ટ મારફતે દર વર્ષે તેઓ પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને રોકડ પુરસ્કાર ગ્રાન્ટ જાહેર કરે છે. આ વર્ષે તેમના ટ્રસ્ટે સર્વાધિક 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ કોર્બેટ ફાઉન્ડેશનને જાહેર કરી છે. કચ્છમાં ગોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત કોર્બેટ ફાઉન્ડેશનની કામગીરીનું ઝીણવટભર્યું આકલન કર્યા બાદ તેમની સંસ્થાએ આ રોકડ પુરસ્કાર જાહેર કર્યો છે. આ વર્ષે કુલ 4,300 સંસ્થાઓએ પુરસ્કાર મેળવવા અરજી કરી હતી. જો કે 5 અલગ અલગ તબક્કે ઝીણવટભર્યા આકલનના અંતે છેલ્લે 12 સંસ્થાઓને અલગ અલગ 4 શ્રેણીમાં ગ્રાન્ટ પેટે કુલ 84 લાખની ગ્રાન્ટ અપાઈ છે. કોર્બેટ ફાઉન્ડેશનને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ગ્રાન્ટની શ્રેણીમાં સર્વાધિક 25 લાખની ગ્રાન્ટ અપાઈ છે. આ પ્રસંગે રોશની નાદરે જણાવ્યું હતું કે કોરોના કાળમાં સાર સંભાળના અભાવે વન્ય પશુ પક્ષીઓના પ્રાકૃતિક આવાસો અને વન્યજીવો માટે જોખમ સર્જાયું છે. લોકડાઉન દરમિયાન જ દેશમાં વન્યજીવોના શિકારના કિસ્સાઓમાં 151% નો ઉછાળો નોંધાયો હતો, જે ખૂબ ચિંતાજનક છે.